એક 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 મહાત્મા બાપુ અમારો પ્રોગ્રામ જોઈ ગયા, હવે માયા કે ડાયરે મેં પૈસા બહુ થતા હૈ, અરે કુંભ મેં જાના હૈ, ડાયરા કરના હૈ, કીર્તિદાન કો ફોન લગાવો. તો કીર્તિદાનને ફોન લગાવતે તો કીર્તિદાનજી તું ઓર માયા ભાઈ દોનો આના હૈ. પહેલાં લેડીઝ જેન્ટ્સનો જુગલબંધી હાલતી કે આ કલાકાર હોય તો આ કલાકાર હોય, પણ આ મારીને કીર્તિભાઈને હાલે લ્યો, અમે બે હામ હામાં પ્રેમ કરીએ છીએ, એ મને પ્રેમ કરે હું એને પ્રેમ કરું. હા બસ પ્રેમ, હા પ્રેમ છે ને એ માણસને જોડી રાખે, પ્રેમથી જીવો જેટલું જીવાય એટલું. હા જીવવું જ પડશે, માગ્યા મોતે મળતા નથી. તો આ બાપુએ ફોન કર્યો ને અમે ગયા કે માયા ભાઈ પ્રોગ્રામ કરના હૈ ઓર તારીખ દે દો, હું કો કીર્તિભાઈ દેગા વો મેં ભી દેગા, તો હમ ભી દે મેને ભી દે દીયા ઓર પ્રોગ્રામ રખા. કુંભ મેં જાણા થા વહાં બડા ભંડારા કરના થા ગુરુજી કે નામ કા, શ્રી શ્રી 1008 જહાં પદવી મિલા થા કુંભ મેં વહાં બડા કુંભ કરના થા. તો અમે ત્યાં ગયા પ્રોગ્રામ કર્યો, તે પછી પ્રોગ્રામ આપણે કરતા હતા કેમ વચ્ચે વચ્ચે સીઠી આવે ફાળામાં તો એવું આવે જ, તે વચ્ચે વચ્ચે દાન આવતો હતો. તે એક ભાઈનો મગજ ગયો, મને કે માયા ભાઈ માઇન્ડ સાંભળવાની મજા આવે છે ત્યાં વચ્ચે સીઠી આવે છે. અરે મેં કીધું એના માટે જ પ્રોગ્રામ છે, મેં કીધું આ મહાત્માને કુંભમાં જાના હૈ, જાના હૈ તો જાના હૈ. તો મેં કીધું એ બધું અહીંયા ભંડારે કી સામગ્રી કે લઈએ ફંડ ભેગા કરના હૈ. એ કે ઓલા ભાઈ કે કેટલા જોવે, બધા હું આપી દઉં પણ વિશમાં કોઈ નહીં. અરે બાપુ મેં જોવા ભાઈ બધું આપી દે, કહી ગયો હું હું જોવે. ત્યાં તો બાપુની જટા સૂટી, ક્યાં બાત હૈ કરણ કા અવતાર હો ગયા, હું હો ગયા બાપુ જોઈ હામાં બેઠા હૈ, કહી ગયો. તો બોલા 100 બોરી ખાંડ, 200 બોરી આટા, 500 ડબ્બા ઘી કા, 300 ડબ્બા તેલ કા. બાપુએ લિસ્ટ આપી દીધું, બોલો કે ઓકે, લખીને લિસ્ટ મોકલી દો, બધું આવી જાહે, પણ પ્રોગ્રામની વચ્ચે 1 રૂપિયો કોઈનો બોલવાનો નહીં. બાપુ હજળ થઈ ગયા, કિસી કા નહીં લેના આ એક આ ગયા બાદ પૂરા હો ગયા. અમે આખી રાત બાપુ ઉલ્લી ઉલ્લીને ગાયું. આ હમણાં કુંભ યોજ્યો પછી બાપુનો ફોન આવ્યો, ઓ માયા ભાઈ વો બોલા થા વો કોણ થા? મેં કીધું બાપુ અમે એ ગામ કા નહીં થા, બોલો આવી છે બોલાવીને હું યોજ્યો, તમે શું કરો કયો? હા 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 હા, અરે માયા ભાઈ તુમ્હારા ભી ફોન નહીં લગ રહા થા, કુંભ મેં આયા હો ઓ સાહેબ, મેં તો અહીંયા બેઠા થા. ઓ બોલું બાપુ અમારા સેવક નહીં થા, આપકા થા. બોલો બાપુ બીજા એક બીજાને 108 બનાવતા હતા, આવડા માર દીધું ભાઈ બાપુને બનાવી દઈએ જો. બોલો એટલે આ આ દેશની પ્રથા અમુક અમુક આપણે નથી. જુઓ તમે આ રામદેવજી બાબા છે બિચારા, લાવ્યા કે નહીં યોગાનું, સ્વદેશી બધું આવ્યું, સ્વદેશી બનો, મરી જ્યાં કોલગેટ ને બધું મોઢામાં નાખી નાખે. હા બિચારે બહુ સારું છે, હું કે એની જાહેરાતના પૈસા નથી લેતો, નહીં મારી ઘેર કે મફત નથી મોકલતા. યોગ લાવ્યા એ પતંજલિ મહારાજ, ધન્વંતરીજીને લાવ્યા પાછા મેદાનમાં, એને યાદ કર્યા, હે દેશી દવાઓ બધી. પણ એ ક્યાંક બીજાના નામે રાખ્યો હતો દવાવાળો, આ તો એ પોતે એમ કે કરો યોગ ભાગે રોગ. યોગ કરને જે વિવાદ નહીં હોતે તો તમે તમે દવાની દુકાન હું કામ નાખી પાછી, બે નો હકારો. એ ઓલા કૃષ્ણ બાલકૃષ્ણભાઈના નામે રાખ્યો હતો, હું બાપુજીને જાતો હતો, પણ છતાં સ્વદેશી આવ્યું. બોલો હમણાં એક જણા આવ્યો ને તો મને મને ખીજાણો, મને કે આ યોગ કરવાથી રોગ હોય છે. મેં કીધું હા, મને કીધું બાબા એની આંખ કેમ હરખી નથી થતી, મને કે એ તો એક બને જ રહી છે. હા મેં કીધું પડખે કોઈ ખારું માણા બેહાડો, જોર ન ખુલી જાય તો મારા મોઢા ઉપર જોડો મારી જાઓ. તમે કોની પાસે બેહો એના ઉપર આધાર, તમે તમારા ગુરુ પાસે બેહો ત્યારે ક્યાંક અલગ હોવ, તમારી ફેક્ટરી છોકરા પાસે બેઠો ત્યારે, તમારે હાર્યા કોણ છે ને એના ઉપર બહુ આધાર છે, હારા માણાને હાર્યા રહ્યો. એટલે મેં ઓલા ભાઈને કીધું, મેં કીધું સંતોષ પોતા માટે ન જીવતા હોય, પોતે હારા થાય કે ન થાય પણ એ જગતને હારા કરે છે ને. મને કે એવું હોય, મેં કીધું હા, મને કે એનો દાખલો, મેં કીધું એનો દાખલો અમારું મહુવા, આ ફેવિકોલની કંપની છે, અમારા મહુવાનો માલિક છે મધુકાંતભાઈ પારેખ, અત્યારે હનુમંત સ્કૂલ આવલે હોસ્પિટલ આખી હકારે છે, એ મધુકાંતભાઈની ફેક્ટરી છે, એ ફેવિકોલની ફેક્ટરી. બોલો ફેવિકોલથી આખી દુનિયા સોટે, કોઈ દી અન્યનું ઢાંકણું સોટ્યું, પોતા હાટે હોતું જ નથી, કોઈ દી સોટ્યું ઢાંકણાનું ખેડ ઢાંકણું એનું એનું ઢાંકણું સોટવાનું જ નથી. રામના ભક્તના મંદિર થાય એના છોકરાનું મંદિર ક્યાં ક્યાંય?
કૃષ્ણના ભક્તના મંદિર થાય, કૃષ્ણના તમે વિચાર કરો, એના જેણે એને ભજન કર્યા એના મંદિર થયા, ત્યાં પ્રદ્યુમનના અનિરુદ્ધના થયા. ભગવાન કહે છે પોતાનું કાંઈ હકવાનું જ ન હોય, એ બીજા માટે જ કરતા હોય છે. નગર તો ભગવાન ન કહેતા હતા કે અમારા છોકરાના મંદિર કરજો ભાઈ. ગીતામાં ક્યાંય કીધું પ્રદ્યુમન ને અનિરુદ્ધના મંદિર કરજે અર્જુન, તારી હાથ પેઢીનું કલ્યાણ થઈ જાય બાપા. ક્યાંય કીધું જ નથી. ના અર્જુન મને ભજ. અને ત્રીજી વાત, આ લક્ષ માધ્યમમાં બેઠા છે, સંતોની હાજરી છે, એટલા મહાપુરુષો બેઠા છે. સાહેબ આપણે જે ધર્મમાં હાલ્યા આવીએ છીએ આ સનાતન ધર્મમાં, એવો આ દુનિયામાં ક્યાંય એવો ધર્મ જ નથી સાહેબ. સાહેબ તમારે તમામ ધર્મના ગ્રંથો વાંચી લેવાની છૂટ, આખું બાઇબલ વાંચી લેજો. આખા બાઇબલમાં ક્યાંય ગુનામ બાઇબલ લખ્યું, ઈસુ બાપુ ક્રિશ ભગવાન ઈસુ ક્યાંય નથી બોલ્યા કે હું ભગવાન છું એમ. એણે સોખું લખ્યું છે કે હું પરમ પિતાનો પુત્ર છું, એટલે આપણો ભાઈ છો, કારણ કે આપણો પરમ પિતા એ જ છે ને એના દીકરા છીએ આપણે. ભગવાન ઈસુ ચોખ્ખું બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું. આખે આખું કુરાન લઈ લ્યો એમાં મોહમ્મદ સાહેબ એટલું જ બોલ્યા છે કે હું પેગંબર છું. પેગંબરનો અર્થ થાય હું ટપાલી, હું એનો સંદેશો તમારા સુધી પહોંચાડવા આવ્યો છું. અને ખુલ્લે આમ ગીતામાં જ કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન ઈશ્વર હું છું, બધાય ધર્મ છોડી મારે શરણે આવી જા તો હું યોગક્ષેમ કુશળની જવાબદારી તને લખી દઉં. સાહેબ 5000 વર્ષ પહેલા બોલ્યા, આ 2019 વર્ષ થયા ઈસુ ભગવાન બોલીએ, અને આને 1400 ની આજુબાજુના વર્ષ થયા મોહમ્મદ દાસ પેગંબર સાહેબ બોલે, અને આ હાડા 5000 વર્ષ પહેલા ચડે ચોક ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં બોલી ગયા કે તું મારી પાસે આવ, મારે શરણે આવ. અને મેં પે કીધું ને કે ભેગું કોણ છે ને એમાં બહુ આધાર રહ્યો સાહેબ, આપણે હાર્યા કોણ છે. આ મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, અને મહાભારતના યુદ્ધ પૂરા થયા પછી અમુક વર્ષો પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળ્યા. દારૂક રથ હાકે છે, ભગવાન કૃષ્ણ અને અર્જુન બે બેઠા છે, અને બરોબર કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જા પસાર થતા હતા, અને અર્જુનને અભિમાન આવ્યું સાહેબ. અર્જુને કીધું કૃષ્ણને કે ગોવિંદ જોયું ને આજ યુદ્ધના મેદાનમાં, મેં એમ કે ભાઈ કે લોહીની નદીઓ હકારેલી, અને મારા ગાંડીવની તાકાત મેં દેખાડી, મારા કાંડાના કવચની તાકાત મેં દેખાડી. એટલે ભગવાને કીધું કે અર્જુન ધીરો હો ભાઈ, રથ હું હકારતો હતો, તમે ડ્રાઇવિંગ જ કર્યું છે પ્રભુ, એક હાથમાં હથિયાર નહોતું લીધું, પણ અર્જુનને કુંતીના જાયાની તાકાત તો જો. એટલે દારૂકને કૃષ્ણે કીધું રથ ઉભો રાખતો, અર્જુન તારે હારે કોણ હતો બહુ ફેર પડે. હારે હોય વાત બધી હાશી, પણ બળ તો અમે જ કર્યા હો ભાઈ. એ કે સારું હેઠો ઉતેર, પછો આખર તો ભગવાનનો ભક્ત નહીં. અર્જુન નીચે ઉતર અને આ દિશામાં થોડોક આગળ જા, જંગલમાં આગળ જા. પછી જો ભગવાન એમ કે ને આગળ જા, કેટલું જવું એમ નહીં પૂછવાનું, પરિણામ ના આવે ત્યાં સુધી હાલ્યું જ જવાનું. એ અર્જુન આગળ ગયો તો એક એક કિક્યારી સાંભળવા મળી, બચાવો બચાવો, કોઈ અબળા રાડ્યું નાખતી હતી, કોઈ સ્ત્રીનો અવાજ હતો, અને એ અવાજ બાજુ એમ કહેવાય, અને કોઈક અબળા રાડ્યું નાખતી હોય તો ક્ષત્રિયનો દીકરો બેઠો ન રહે, અને ક્ષત્રિયના દીકરા એ બાજુ દોડ દીધી ભાઈ અર્જુને. એક વિકરાળ માણસ એક અબળાની પાછળ પડ્યો હતો, અને અર્જુન જોઈ ગયો અને કીધું દીકરી આવી જા બાજુ, હું ક્ષત્રિયનો દીકરો છું, મારી હાજરીમાં કોઈ દીકરીનું નામ લે એના કટકા કરી નાખો. નોળો કાળો વિકરાળ માણસ હતો, કીધું ખબરદાર આગળ વધ્યો હતો. એટલે ઓલો કાળો વિકરાળ માણસ એટલું બોલ્યો કે ભાઈ નીકળે, તું નીકળે એટલે તક તો ત્યાર થા. અર્જુન કે ત્યાર જ હોય, દીકરી વ્યાય પાછળ, અને ગાંડી ઉપર એમ કે ભાઈ પોતાના બાણ ચડાવી, અને મળ્યો બાણનો વરસાદ વરસાવા, અને ઓલો વિકરાળ માણસ સાહેબ મલોખા ભાંગે એમ બાણ ભાંગી નાખે, પાથું ખાલી થઈ ગયું. ઓલે કીધું કા હવે ઉભો રહેતો, અને દોઢ દીધી ઓલા માણસે, અને અર્જુને દીકરીને કીધું કે આ ઓળખતો નથી, બેન ભાઈ લાલ ભાગી આમ. દીકરીનો એ બચાવવા માટે અર્જુન બાવડું પકડીને ભાગ્યો, અને ઓલી બાજુથી વિકરાળ માણસ લાંઘા માર્યા આવે, અને અર્જુને ભાઈ દોટ દીધી. એ દોટ દીધી દોડ્યા જતા થતા રસ્તામાં બીજો એવો માણા પડેલો વિકરાળ, એને એક પગ નહીં ને એક હાથ નહીં, પીડ્યો થો રસ્તામાં, એને અર્જુન ભટકાળું જોયું તો કા ભાઈ કે ઓલો મારી નાખશે, કાંઈ માં પાછળ્યા ભાઈ આગળ. ઓલો એક પગે ઊભો થયો, એક જ પગ નહોતો, કોકે કાપી નાખેલો, એક હાથ કોકે કાપી નાખેલો, એક હાથ નહીં એક પગ નહીં, વિકળાંગ ઊભો થયો. એક એક પગે આમાં ઠેક્યો, અને ઓલો આવ્યો ને એને હારા આ છે ઓડીમાં લીધો, અને ઠૂઠા હાથને એક કોણી મારીને
તો ઓલાને ઊં એટલું છું. પછી એનો કર્યો એને ઘા ઘા કરીને પીડ્યા પીડ્યા પાટો મારી તા તો ક્યાં ગયો લઈ નક્કી ન રહ્યું. અર્જુન ગોથું ખાઈ ગયો, ક્યા બાત હે, ઓલાને મારા બાણની અસર ન થાય એને બદલે આ માણસને એક પગ નથી એક હાથ નથી અને આવો વિકળાંગ હોવા છતાં એને એક પાટું ભેગો ક્યાં ઝીકી દીધું. તા છે કોણ? હે ભાઈ, તો નામ હું? અર્જુન અર્જુનને ઓલા કીધું, નામ છે ક્યાં લેના યારો, કામ દેખો યારો, આ ગીત તેથી લખાણું, આ મારે કહેતું જવું પડે, નકર ઓડિયન્સને ખબર ન હોય. તારે નામ છે શું મતલબ? તું બચી જાય, નીકળને ભાઈ. અરે કે પણ વડીલ નામ તો આપો. કે ભાઈ તું જાને એક તો અહીંયા થાક્યા હોય. અર્જુનને વધારે આશ્ચર્ય થયું કે આ થાક્યો તોય ભૂકા કાઢી નાખે અને આ પોરહમાં હોય તો હું ન કરે. પ્લીઝ યાર કહો ને તમે કોણ છો? ભાઈ તને પગે લાગુ, તું જાને ભાઈ, હવે એક તો હાથ વગેરેનો છું ને, નીકળ જા. અર્જુને થયું જાણવું તો છે આ કોણ છે અને દુખતી રગ પકડવા દે. એટલે અર્જુને કીધું કે વડીલ ન કહો તો કાંઈ નહીં, તમારું નામ ન કહો તો કાંઈ નહીં, પણ મને એ તો કહો કે આવડી તમારી તાકાત આવા જાજરમાન બળવાન, તોય તમારી આ હાલત કોને કરી? રગ દબાણી. એટલે અર્જુને કીધું એઠો બે, મહાભારતનું યુદ્ધ શું થયું તને ખબર છે? અર્જુનને પૂછો ઓલો કે હા ખબર જ હોય ને, એમાં પાંડવ અને કૌરવો લડતા થાય ખબર ને? કે હા, હું કૌરવ પક્ષમાંથી લડતો હતો અને કૃષ્ણના પાવરે પાંચ પાંડવમાંથી એક અર્જુન નામનો યોદ્ધો હતો અને કૃષ્ણ એનો રથ હાંકતા હતા, એના બળે એણે મને અર્જુન નામના યોદ્ધાએ શબ્દવેદી બાણ માર્યું હતું અને એ બાણે મારા હાથને પગ કાપી નાખ્યા હતા. તેદુનો ઢળડાતો ઢળડાતો આ બાજુ વિયાવ્યો છું અને તેદુનો વાટે બેઠો છું કે પાંચમાંથી એક હાથો જો હાથમાં આવી જાય ને કાંસે કાંસો ખાઈ જવો છે. સાહેબ અર્જુન પરિચય દેવા નહોતો ઉભો રહ્યો. કેટલે કવિ કાગ લખે કે ને ભરોસે રેવાય એમાં પંડના દાપણ નો ડોળાય. જીવન જીવન એક આનંદમય જ હોવું જોઈએ, વાતી જ છે મારે. બાકી તો જીવનમાં બધું હાલ્યા જ કરવાનું. હોશિયારી છે ને ભાઈ, હોશિયારીથી બીજાને શેતરી એકાય, બુદ્ધિથી બુદ્ધિથી બીજાને શેતરી એકાય. જીતવા માટે તો પ્રેમ દિલ જ જોવે, વાત એટલી.